ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે 23 ડેટ 12 એન્ડ વેનસડે, રાઈટ? સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, એમાં આપણે લેટ્સ રીડ મોર છે યુનિટ 2 એ આપણે શીખીશું. બ્યુટિફુલ બર્ડ્સ એનું નામ છે. તમારી ટેક્સ્ટ બુકમાં છે પેજ નંબર 69, જે તમારે ઓપન કરવાનું છે, રાઈટ? એમાં છે યુનિટ 2 બ્યુટિફુલ બર્ડ્સ, એટલે કે ખૂબ જ સરસ પક્ષીઓ. પક્ષીઓ ગમે ને આપણને, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં છે બર્ડ્સ આર બ્યુટિફુલ, પક્ષીઓ બ્યુટિફુલ એટલે કે ખૂબ જ સરસ હોય છે. ધે ફ્લાય ઇન ધ સ્કાય, તેઓ આકાશમાં ઉડે છે. ધે લીવ ઇન ધ ટ્રીઝ, તેઓ ઝાડ પર રહે છે. ધે સિંગ સ્વીટ સોંગ્સ, તેઓ સ્વીટ એટલે કે મીઠા ગીત પણ ગાઈ શકે છે. ચિલ્ડ્રન્સ ટુ સિંગ, અને બાળકો પણ એની સાથે ગાય છે. એક આપણને રાઇમ આપેલી છે જે આપણે જોશું. ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ટુ ફ્લાય. શું કહે છે આ રાઇમ્સમાં? ચિલ્ડ્રન્સ ગાય છે. ઓ લિટલ બર્ડ એટલે કે અરે નાના પક્ષીઓ, ફ્લાય ઇન ધ સ્કાય એટલે તમે આકાશમાં ઉડો છો, મારે પણ તમારી સાથે ઉડવું છે. આઈ શેલ ગો વિથ યુ એટલે કે મારે પણ તમારી સાથે ઉડવું છે. ટીચ મી ટુ ફ્લાય, મને પણ શીખવાડો આકાશમાં ઉડતા, એમ કહે છે બાળકો. ત્યાર પછી છે વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, ધે લીવ ઇન વિલેજીસ, ટાઉન્સ એન્ડ સિટીઝ. આપણને દરેક જગ્યાએ પક્ષીઓ જોવા મળે છે. તેઓ વિલેજ એટલે કે ગામડાઓમાં રહે છે, ટાઉન્સ એટલે કે શહેરમાં, અને સિટીમાં તેઓ રહે છે. ધે લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ, તેઓ જંગલમાં અને પર્વત પર રહે છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર લેક્સ, અમુક વોટર બર્ડ્સ એટલે કે જળમાં રહેતા પ્રાણીઓ, તેઓ ક્યાં રહે છે? નિયર લેક્સ એટલે કે તળાવની પાસે. અમુક જે પક્ષીઓ છે એ તળાવની પાસે રહે છે, જળમાં રહે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો, જુઓ બારીની બહાર, તમને પણ પક્ષી દેખાશે. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, તમને પણ એક બે પક્ષી દેખાશે. આપણે પક્ષીઓ જે છે અવારનવાર જોતા જ હોય, એટલા માટે એમ કીધું છે. વોચ ધેમ કેરફુલી, તેને તમે કેરફુલી એટલે કે ધ્યાનથી જોવો. લુક એટ ધેર કલર્સ, શેપ્સ એન્ડ સાઇઝ, તમે એનો કલર જોવો, એનો શેપ જોવો અને એની સાઇઝ જોવો. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ બર્ડ્સ આર બિગ, બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ. શું કહે છે કે સમ બર્ડ્સ એટલે કે અમુક પક્ષી જે છે એ નાના છે, સમ બર્ડ્સ આર બિગ, અમુક પક્ષી મોટા છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ, તેઓ પાસે અલગ અલગ જાત જાતના રંગબેરંગી કલર્સ હોય છે. પેરોટ્સ આર ગ્રીન, પોપટ જે છે એ ગ્રીન કલરનો છે. ડવ્સ આર ગ્રે, ડવ્સ એટલે કે કબૂતર, કબૂતર કેવા કલરનો છે જે આપણને ખ્યાલ છે, ગ્રે કલરનું છે. ક્રોસ એન્ડ કુકુસ આર બ્લેક, કાગડા અને કોયલ એ કેવા કલરના છે? બ્લેક કલરના છે. પછી જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ, તમારી સ્કૂલમાં પણ થોડાક ઝાડ હશે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ, અમુક ઝાડ જે છે એ તમારી સ્કૂલની પાછળ હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ, તમે તમારા ફ્રેન્ડ્સની સાથે ત્યાં જઈ શકો. કીપ યોર નોટબુક્સ વિથ યુ, સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ, એક નોટબુક ત્યાં સાથે રાખી શકાય અને ક્વાઇટ એટલે કે શાંત જગ્યા હોય ત્યાં બેસી શકાય. વોચ એવરીથિંગ અરાઉન્ડ યોર ક્વિકલી, જે શાંત જગ્યા છે ત્યાં તમને વધારે જોવા મળશે પક્ષી. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ, લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ, કે જે ઝાડની ડાળીઓ છે, બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ, ત્યાં પણ તમને પક્ષીઓ જોવા મળશે. વોચ ધ બર્ડ્સ, એ બર્ડ્સને તમે જુઓ.
નોટ ધેર કલર્સ, તેનો કલર જે છે તમારે નોટબુક સાથે લઈ જવાની, એનો કલર જે છે તમારે લખવાનો, એ રાઇટ કરવાનું. શેપ એન્ડ સાઇઝ, એનો કલર છે ને શેપ છે ને સાઇઝ છે એ તમે નોટ કરી શકો. ફાઇન્ડ આઉટ ધેર નેમ્સ, અને તેના નામ શું છે એ પણ તમે શોધી શકો. બટ બી કેરફુલ, ડોન્ટ મેક અ નોઇઝ, પણ જરા ધ્યાન રાખીને કે ત્યાં અવાજ કરવાનું નથી, કારણ કે પક્ષી જે છે એ આપણાથી ડરી જાય જો આપણે અવાજ કરીએ તો. એટલે શાંતિથી ધીમે ધીમે જવાનું, પક્ષીને જોવાના, તેનો જે શેપ છે એ જોવાનું, એના અલગ અલગ કલર્સ છે એ જોવાના, અને એને જે નોટ ડાઉન કરવાનું તમારી બુકમાં એ લખવાનું. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ, એ લોકોને હેરાન નહીં કરવાના, પરેશાન નહીં કરવાના આપણે કાંઈ પણ વોઇસ કરીને, રાઈટ. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ, વોચ ધેમ ટુ, ઘણા પક્ષીઓ આપણા માથા ઉપર, આપણે ક્યાંક ગયા હોય તો આપણા માથા ઉપર પણ ઉડતા હોય છે, જે આપણને ખ્યાલ જ છે, એને પણ જુઓ. પછીનો પેરેગ્રાફ છે, હિયર આર ધ પિક્ચર્સ ઓફ અ ફ્યુ બર્ડ્સ, ડુ યુ નો ધેમ, કે અહીંયા આપણે અમુક પિક્ચર્સના, અમુક બર્ડ્સના પિક્ચર્સ આપેલા છે જે આપણે જોશું. શું તમને ખ્યાલ છે એવું આપણને પૂછેલું છે, રાઈટ. હિયર ઇઝ અ વુડ પીકર, અહીંયા આપણને જે ફર્સ્ટ ડ્રોઈંગ આપેલું છે એ શેનું છે, વુડ પીકર મીન્સ લકડખોદ, એને લકડખોદ કહેવાય છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક, એની પાસે સ્ટ્રોંગ બીક છે, બીક એટલે કે ચાંચ, બી ઈ એ કે, બીક મીન્સ એની ચાંચ, લકડખોદ પાસે એની મજબૂત ચાંચ હોય છે. ઇટ પીક્સ ઇટ્સ બીક ઓન ધ ટ્રંક ઓફ અ ટ્રી, એ એની ચાંચ વડે જે ટ્રંક છે એટલે કે જે ટ્રી છે એના જે થડ કહેવાય એને ચાંચ વડે એને ટીનું પણ પાડી શકે છે, એમ કહે છે. એની ચાંચ એટલી બધી મજબૂત હોય છે લકડખોદની. ઇટ કેન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક, કીધું ને કે એની ચાંચ વડે એ હોલ પણ કરી શકે, સેમાં તો કે વૃક્ષનું જે થડ છે એમાં. ત્યાર પછીનું જે પિક્ચર છે એ કયું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન આઉલ, આ પિક્ચર છે એ આઉલ, ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ, ઘુવડનું છે. ઇટ હેઝ બિગ રાઉન્ડ આઈસ એન્ડ અ સ્મોલ બીક, એની પાસે મોટી રાઉન્ડ એટલે કે ગોળ આંખો છે, મોટી ગોળ આંખો છે અને નાની ચાંચ છે. હી હેઝ અ સ્મોલ બીક, એની પાસે નાની ચાંચ છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ, તે રાતનું પક્ષી છે, કે આપણને સવારે કેમ ક્યારે જોવા ન મળે, ક્યારે જોવા મળે, રાત્રે જોવા મળે. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ, બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ, ઘણા માણસો હોય છે ને એને આઉલ નથી ગમતું, ઘુવડ નથી ગમતું, એવું માને છે કે એ અપશુકન્યાળ છે, પણ સાચેમાં એવું કંઈ છે નહીં. ઇટ ઇઝ હાર્મલેસ, તે કોઈને નુકસાન પણ નથી કરતું, બરાબર. ત્યાર પછી છે, ડુ યુ નો ધીસ બર્ડ, થર્ડ પિક્ચર આપણને આપેલું છે. ઇટ ઇઝ અ પેલિકન, થર્ડ પિક્ચર છે એ પેલિકનનું પિક્ચર છે, શેનું છે, પેલિકનનું. ઇટ ઇઝ અ વોટર બર્ડ, તે પાણીમાં રહે છે, વોટર બર્ડ છે. ઇટ લીવ્સ નિયર બિગ લેક્સ, તે મોટા તળાવોની પાસે રહે છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ, આ પેલિકનની જે બીક છે, બીક એટલે શું થાય, ચાંચ થાય, એની ચાંચ જે છે એ બહુ જ લાંબી હોય છે. ઇટ કેન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ, એ તળાવમાંથી બહુ મોટી માછલીઓનો શિકાર પણ કરી શકે છે, બહુ મોટું પક્ષી છે પેલિકન, અને દરિયાઈ પક્ષી છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ, કીધું ને આપણને, બહુ મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ, ઘણા પેલિકન્સ તો 4 ફૂટ જેટલા લાંબા હોય છે. ત્યાર પછી છે ફોર્થ જે પિક્ચર છે, નાવ લુક એટ ધ બર્ડ, લુક એટ ધીસ બર્ડ, વોટ ઇઝ ઇટ ડુઈંગ, કે ચોથું જે પિક્ચર છે એ તમે જુઓ શું કરે છે. ઇટ ઇઝ વેવિંગ ઇટ્સ નેટ્સ, એ એના નેસ્ટને વેવ્સ કરે છે, કે બનાવે છે, એનો નેસ્ટ માળો બનાવે છે. ઇટ ઇઝ અ વીવર બર્ડ, એ બર્ડનું નામ શું છે, વીવર બર્ડ છે. ઇટ વીવ્સ ઇટ્સ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ, સોફ્ટ જે સ્ટ્રોસ છે, સ્ટ્રોસ મીન્સ કે તણખલા, અને લીવ્સ એટલે પાન, ગ્રાસ, ઘાસના જે પાન છે, અને તણખલા વડે શું બનાવે છે, એનો માળો બનાવે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટિફુલ, એનો માળો સાચેમાં જ ખૂબ જ સરસ છે,
ત્યાર પછી નેક્સ્ટ પેજ છે, પેજ નંબર 70, લાસ્ટ પિક્ચર છે. મીટ ધીસ બ્યુટિફુલ બર્ડ, હવે આ ખૂબ જ સરસ પક્ષીને મળો. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ, એ પણ વોટર બર્ડ છે કે દરિયાઈ પક્ષી છે. ઇટ હેઝ લાઇટ પિંક ફીચર્સ, એની પાસે લાઇટ પિંક કલરના ફીચર્સ એટલે કે પીછા હોય છે. કયા બર્ડ પાસે? તો આજે આપણને બર્ડ આપણને ડ્રોઈંગ કરેલું છે એમાં, રાઈટ. ઇટ હેઝ લોંગ નીક એન્ડ લોંગ લેગ્સ, એની પાસે લોંગ નીક, નીક એટલે કે એની ગરદન, અને મોટા પગ છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ, તે ઊંચે સુધી ઉડી શકે છે અને ઘણા સમય સુધી ઉડી શકે છે. એનું નામ શું છે? ઇટ ઇઝ અ ફ્લેમિંગો. ફ્લેમિંગો એટલે કે સુરખાબ. સુરખાબ જે છે એ ગુજરાત સ્ટેટનું પક્ષી છે, રાઈટ. ઇનડીડ બર્ડ્સ આર લવલી, ધે આર અવર ફ્રેન્ડ્સ. લાસ્ટમાં પક્ષીઓ બધાને ગમે છે, તે ખૂબ જ વાલા લાગે છે અને પક્ષી આપણા મિત્રો છે. ત્યાર પછી જે એક્સરસાઇઝ છે જે તમારે કરવાની છે, રીડ ધ સેન્ટેન્સ, ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ બર્ડ્સ, રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક. આપણે જે લેસનમાં જોયું એ પ્રમાણે જ બર્ડ્સના નેમ આપેલા છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરીને એમાં લખવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ હું તમને કહું છું, ત્યાર પછીની એક્સરસાઇઝ જે છે એ તમારે જાતે કરવાની રહેશે. ફર્સ્ટ છે, ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈસ. શું કીધું આપણને? કે તે એની ડાર્ક અને બિગ આંખો વડે જોઈ શકે છે, ગોળ મોટી આંખો છે. તો એવું આપણે કયું બર્ડ્સ જોયું? તો કે આઉલ, ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘૂવડ, જે તમારે આઉલામાં લખવાનું થશે, રાઈટ. ત્યાર પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ જે એક્સરસાઇઝ છે એ તમારે જાતે લખવાનું રહેશે. ત્યાર પછી છે, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ, એ પણ તમારે લેસનમાંથી જાતે કરવાનું થશે. અને થર્ડ પોઈન્ટ છે, ડ્રો યોર ફેવરિટ બર્ડ, તમારું જે ફેવરિટ બર્ડ હોય, સ્પેરો હોય, પેરોટ હોય, એ તમારે નીચે ડ્રો કરી અને કલર પૂરવાના છે, રાઈટ. હવે આ યુનિટ ટુની તમને જે વર્કબુકની પીડીએફ છે એ તમને આવી જશે, રાઈટ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.